Sandham All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પલ્કેશ પ્રજાપતિ સાર્વજનિક કોમર્સ કોલેજમાંથી આવું છું મેં બીબીએ અને એમબીએ કર્યું છે પાટણથી આજે આપણે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું બાયસેક પ્રોગ્રામમાં આજે આપણે બજાર માંગ અને અસરકર્તા પરિબળો અને વિવિધ પરિસ્થિતિઓમાં માર્કેટિંગ વિશે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે બજાર માંગ વિશે જાણીએ એના પહેલાં આપણે જોઈ લઈએ કે માર્કેટિંગ શું છે અને માર્કેટિંગ જે છે એને ડિમાન્ડ જે છે એ કેવી રીતે અસર કરે છે પહેલાં આપણે માર્કેટિંગ વિશે જાણીશું માર્કેટિંગ વિશે એવું કહેવાય છે કે માર્કેટિંગ જે છે એ અમેરિકામાંથી આવ્યું છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એવું નથી માર્કેટિંગ જે છે એ હજારો વર્ષો પહેલાં પણ ભારતની અંદર જોવા મળતું હતું ફિલિપ કોટલર દ્વારા માર્કેટિંગ લખાયું છે એવું કશું નથી આપણે જ્યારે મહાભારતની વાત કરીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણએ જે કર્મનો સિદ્ધાંત હતો એ કર્મનો સિદ્ધાંત જે હતો એક જાતનો વિચાર જ હતો જે અર્જુનને એને કન્વિન્સ કરવામાં અને એમને સમજાવવા માટે કન્વિન્સ કર્યો હતો માર્કેટિંગનો મતલબ એ થાય કે તમારી પાસે જે વસ્તુ છે તમારી પાસે જે વિચાર છે એ વિચાર જે છે તમે તમારા જે સંભવિત ગ્રાહકો છે એને તમે એના વિશે જણાવો છો કર્મનો સિદ્ધાંત જે છે અથવા તો જે કંઈ પણ ગીતાના જે 18 અધ્યાયો છે એની અંદર જે કંઈ પણ વસ્તુ જે છે એને કૃષ્ણ ભગવાને કન્વિન્સ કરવામાં અર્જુનને પોતાની જે કંઈ પણ એબિલિટી હતી પોતાની જે કંઈ પણ સ્કિલ હતી એના વિશે એમણે પોતાના જે વિચારો હતા એ વિચારો કૃષ્ણના અરે અર્જુનના મનમાં નાખી અને પોતાના જે વિચારો હતા એના વિશે એને કન્વિન્સ કર્યો હતો તો માર્કેટિંગ એ જ છે તો આપણે બજાર માંગ અને અસરકર્તા પરિબળો પહેલાં આપણે માર્કેટિંગ જોઈશું માર્કેટિંગ એટલે ક્રિએટિંગ એન્ડ ડિલિવરિંગ ધ વેલ્યુઝ તમારી પાસે જે વસ્તુ છે એનું તમે સર્જન કરો છો અને પછી એને તમે એની જે વેલ્યુ છે એની જે કિંમત છે એ તમે તમારા જે ગ્રાહકો છે ત્યાં સુધી તમે પહોંચાડો છો અને તમારા જે ગ્રાહકો છે એમને તમે ઓવરઓલ બેનિફિટ આપો છો એની અંદર સ્ટેક હોલ્ડર એક શબ્દ આવે છે માર્કેટિંગ જે છે એ તેના તમામ સ્ટેક હોલ્ડર છે એને તમામ અને બધી રીતે એને સંતોષ આપવામાં અને એને બેનિફિટ આપવામાં ખૂબ જ ઉપયોગી છે સ્ટેક હોલ્ડર એટલે માત્ર ગ્રાહક નહીં સ્ટેક હોલ્ડર એટલે એની અંદર તમારા જે ક્રેડિટર છે તમારા જે સપ્લાયર છે તમારા જે ગ્રાહકો છે તમારા જે એમ્પ્લોય છે તમારી જે ઓવરઓલ સોસાયટી છે એ બધાનું તમે જ્યારે ધ્યાનમાં રાખો છો અને તમે ત્યાં બધાના મહત્વ વિશે અને તમે તેને બધાને જ્યારે ફાયદો કરાવો છો ત્યારે તે સ્ટેક હોલ્ડર છે સ્ટેક હોલ્ડર બની જાય છે તો જે માર્કેટિંગ જે છે એ ફિલિપ કોટલર એમ કહે છે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એમ કહે છે કે માર્કેટિંગ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર તમે તમારા જે સંભવિત ગ્રાહકો છે તમારા જે સ્ટેક હોલ્ડર છે એનું તમે ઓવરઓલ તમે એમનું ધ્યાન રાખી અને તેમને સમાજના જે મૂલ્યો છે સમાજની જે સેવાઓ છે સમાજમાં જે કંઈ પણ તમારી પાસે સુવિધાઓ છે એ સુવિધાઓ તમે તેમને ઉપલબ્ધ કરાવો છો તે માર્કેટિંગનો હેતુ છે અને તે માર્કેટિંગ છે હવે આપણે માર્કેટ જોઈએ તો પહેલાંના જમાનામાં માર્કેટ જે છે એ સાટા પદ્ધતિ રીતે માર્કેટિંગ જે છે માર્કેટ જે છે ભરાતું હતું સાટા પદ્ધતિમાં કેવું હતું કે આપણા જે સમાજના વિવિધ વર્ગો હતા જે વિવિધ કર્મચારીઓ હતા એ લોકો કોઈ એક ચોક્કસ જગ્યા ઉપર મળતા હતા અને એમની પાસે જે કંઈ પણ સેવાઓ હતી જે કંઈ પણ વસ્તુઓ હતી એનો એ વિનિમય કરતા હતા દાખલા તરીકે કે કુંભાર છે તો તેની પાસે માટું છે પરંતુ તેની પાસે અનાજ નથી તો જે ખેડૂત એ પર્ટિક્યુલર ચોક્કસ ફિઝિકલ પ્લેસ જગ્યા ઉપર આવતો અને એ અનાજ અને અનાજનું વિતરણ કરતો અને સામે એને માટલું મળી રહેતું તેમજ મોચી છે એ મોચી પણ એનું જે ચપ્પલ છે કે એના જે જૂતા છે એ જૂતા એ આપતો અને સામે એને અનાજ મળી રહેતું તો એ ફિઝિકલ પ્લેસ હતી જેને સાટા પદ્ધતિ કહી શકાય કે ત્યારે આ રીતના માર્કેટનું અસ્તિત્વ હતું જે બજાર છે આજે થોડો એની અંદર બદલાવ આવ્યો છે આજે માર્કેટ જે છે સાટા પદ્ધતિ નથી પરંતુ તમારી પાસે કરન્સી છે નાણું છે આથી તમારી પાસે જે કરન્સી છે એના વિનિમય તરીકે ઉપયોગ કરી અને તમે સામે તમારે જે કંઈ પણ વસ્તુ જોઈતી હોય તમે લઈ શકો છો આજે ફક્ત માર્કેટ જે છે એ ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ નથી આજે ઓનલાઈન પણ તમે શોપિંગ કરી શકો છો ઓનલાઈન તમે માર્કેટિંગ કરી શકો છો તમારી કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તમે ઓનલાઈન તમે એનું શોપિંગ કરી શકો છો તો આજની તારીખમાં ફક્ત ફિઝિકલ એટલે કે જ્યાં તમે કોઈ વસ્તુને લેવા માટે કોઈ જગ્યાએ જવું પડે એવું જરૂરી નથી અત્યારે તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો ફક્ત ફિઝિકલ માર્કેટ અત્યારે અવેલેબલ નથી હવે આપણે ડિમાન્ડ જોઈએ માર્કેટ ડિમાન્ડ જે છે એની અંદર માર્કેટિંગ જોયું આપણે માર્કેટ જોયું હવે આપણે ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ એટલે કે માંગ
માંગનો મતલબ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ છે એને કોઈ વસ્તુની જરૂર પડી છે અને એ વસ્તુને સંતોષવા માટે તેની ઈચ્છાશક્તિ છે અને તેની ખરીદ શક્તિ પણ છે. ઈચ્છાશક્તિ અને ખરીદ શક્તિ બંને હોય ત્યારે તે કોઈપણ ચીજ કે સેવાનું તે માંગ બને છે. તમારી પાસે ફક્ત ખરીદ શક્તિ છે પરંતુ તમારી પાસે ફક્ત ઈચ્છાશક્તિ છે પરંતુ તમારી પાસે ખરીદ શક્તિ નથી તો તે ડિમાન્ડ નહીં બની શકે. દાખલા તરીકે તમારી મર્સિડીઝ બેન્ઝ જે છે એ તમારી ખરીદવી છે, તમારી ઈચ્છાશક્તિ છે પરંતુ તમારી પાસે એની ખરીદ શક્તિ નથી તો તે એ માંગ નહીં બની શકે. માંગ બનવા માટે તમારે ઈચ્છાશક્તિ તો હોવી જોઈએ પરંતુ ખરીદ શક્તિ પણ હોવી જોઈએ. મારે પીઝા ખાવા છે પરંતુ મારી પાસે ફક્ત 10 રૂપિયા છે તો હું પીઝા નહીં ખાઈ શકું. મારે કોઈપણ દાબેલી કે પછી વડાપાઉંથી મારે સંતોષ મેળવવો પડશે કારણ કે મારી પાસે ઈચ્છાશક્તિ છે પરંતુ મારી પાસે એની ખરીદ શક્તિ નથી. તો ડિમાન્ડ એટલે એવી વસ્તુ છે કે કોઈ બી વ્યક્તિ પાસે એની ઈચ્છાશક્તિ હોવી જોઈએ અને ખરીદ શક્તિ હોવી જોઈએ. જો આ બંને વ્યક્તિ પાસે હોય તો અને તો માત્ર તે ડિમાન્ડ બને છે. આપણે હવે બજાર માંગ અને અસરકર્તા પરિબળો વિશે ખ્યાલ જોઈશું. ફિલિપ કોટલર એમ કહે છે કે બજાર માંગ એટલે નિર્ધારિત માર્કેટિંગ પ્રોગ્રામ હેઠળ ચોક્કસ માર્કેટિંગ પર્યાવરણમાં નિશ્ચિત સમયગાળા દરમિયાન કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં નિશ્ચિત ગ્રાહક વર્ગ દ્વારા પેદાશનો કુલ જથ્થો ખરીદશે તે. આજે ફિલિપ કોટલરે જે વ્યાખ્યા આપી છે બજાર માંગની એની જે વ્યાખ્યા છે એને આપણે અલગ અલગ વિભાગની અંદર જોઈશું. એની જે વ્યાખ્યા છે એને અલગ અલગ જે શબ્દો છે એની અંદર કેવી રીતે એનો વિવિધ રીતે એની વ્યાખ્યાની અંદર અલગ અલગ આ શબ્દો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફિલિપ કોટલર જે છે એમની જે વ્યાખ્યા છે એમાં એક પેદાશ કરીને એક શબ્દ છે. પેદાશનો મતલબ થાય પ્રોડક્ટ. આપણે એને પ્રોડક્ટ પણ કહી શકશું અને એને સેવાઓ પણ કહી શકશું. પેદાશ એટલે કે એવી વસ્તુ કે જેનાથી તમને સંતોષ મળે છે. પેદાશ જે છે એ પ્રોડક્ટ છે, એ કોઈપણ એવી વસ્તુ છે કે જેનાથી તમને સંતોષ મળે છે, તેમાંથી તમને તૃષ્ટિગુણ મળે છે. પેદાશનો મતલબ થાય છે પ્રોડક્ટ કે જેને તમે તેને સ્પર્શ કરી શકો છો, તમે તેને સૂંઘી શકો છો, તમે તેને સ્મેલ કરી શકો છો, તો એ પેદાશ છે. દાખલા તરીકે બિસ્કિટ છે, મોબાઈલ છે, ટેલિવિઝન છે, એ પેદાશ છે. તો એ ફિઝિકલ વસ્તુ છે જેને તમે તેને ટચ કરી શકો છો, તમે તેને ફીલ કરી શકો છો. તો પેદાશની અંદર સર્વિસીસ પણ આવી જાય છે જેનો મતલબ થાય છે સેવાઓ. સેવાઓ એક એવી વસ્તુ છે કે જેને તમે ફીલ કરી શકો છો પણ તેને ટચ નથી કરી શકતા, તમે તેને સ્મેલ નથી કરી શકતા. દાખલા તરીકે બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, પછી ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી જે સેવાઓ છે એ પણ એક પેદાશનો જ ભાગ છે પરંતુ તે ફિઝિકલ ફોર્મમાં નથી હોતી. તેને ફક્ત તમે અનુભવી શકો છો. તમારે ઇન્સ્યોરન્સની સેવા જે છે તમે લો છો તો તમને ખબર નથી પડતી કે મેં કેવી રીતે એની મને કેવી રીતના ટચ થયું, કેવી રીતના ફીલ થયું. ઇટ ઇઝ નોટ પોસિબલ. એ ફક્ત ને ફક્ત તમે એને ફીલ કરી શકો છો. તમને એક ફોર્મમાં તમને એ રક્ષણ આપે છે, સિક્યોર તમારું ફ્યુચર છે, સિક્યોર કરે છે. તો એ પેદાશ છે. પછી એક બીજો ટોપિક છે કુલ જથ્થો. બજાર માંગ છે એની અંદર એક બીજો જ આવે છે કુલ જથ્થો, જેને આપણે ટોટલ ક્વોન્ટિટી કહી શકીએ. કુલ જથ્થો એટલે કે બજારની અંદર જે માર્કેટર હોય છે, જે કંપની હોય છે, પેઢીઓ હોય છે, એ માર્કેટની અંદર કેટલો જથ્થો વેચાણ માટે મૂકેલો છે તો તેને આપણે કુલ જથ્થો કહી શકીશું. એ કુલ જથ્થો જે છે એ લીટરની અંદર હોઈ શકે, કિલોગ્રામની અંદર હોઈ શકે, ક્વિન્ટલની અંદર હોઈ શકે, અલગ અલગ ફોર્મની અંદર એ જથ્થો હોઈ શકે છે. તો એને આપણે કુલ જથ્થો કહી શકીશું. બજાર માંગની અંદર માર્કેટર્સ જે પેઢીઓ છે એમને કેટલો જથ્થો જે છે માર્કેટની અંદર વેચવા માટે મૂક્યો છે. એના પછી આપણે જોઈશું ખરીદ છે અથવા તો ખરીદી, પરચેઝિંગ. કોઈ બી ગ્રાહક જે છે એની પાસે ખરીદ શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. બજાર માંગ છે પરંતુ તેની પાસે પરચેઝિંગ પાવર નથી, ગ્રાહક પાસે ખરીદ શક્તિ નથી, તો તે બજાર માંગ ક્યારેય નહીં બની શકે. તો એની અંદર આવે છે ખરીદી એટલે કે પરચેઝિંગ પાવર. એના પછી નિશ્ચિત ગ્રાહક વર્ગ. નિશ્ચિત ગ્રાહક વર્ગનો મતલબ થાય છે પર્ટિક્યુલર કસ્ટમર, ધ ક્લાસ ઓફ પર્ટિક્યુલર કસ્ટમર. આની અંદર એવું હોય છે કે તમે જે કંઈ પણ પ્રોડક્ટ અથવા તો સર્વિસ તમે માર્કેટની અંદર અવેલેબલ કરાવો છો એ તમને માર્કેટર્સ હોય છે, કંપની હોય છે, એમને ખ્યાલ હોય છે કે મેં આ પ્રોડક્ટ જે છે આ મેં કયા ગ્રાહક વર્ગ માટે મેં બનાવી છે. કંપની હોય છે અને માર્કેટર્સ હોય છે એમને ખ્યાલ હોય છે કે મારી જે પ્રોડક્ટ છે એ મેં આ પર્ટિક્યુલર ગ્રાહક વર્ગ માટે બનાવી છે. એ સિવાય એમને પોતાની જે સ્ટ્રેટેજી હોય છે, પોતાની જે એક્શન પ્લાન હોય છે, પોતાની જે રણનીતિ હોય છે એના વિશે એમને ખ્યાલ નથી આવતો. એમને ત્યારે જ ખ્યાલ આવે છે કે મારે આ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ મારે કયા ગ્રાહક વર્ગને ટાર્ગેટ કરવાની છે.
ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ટાટા નેનો, તો ટાટા નેનો જે છે એ પર્ટિક્યુલરલી મિડલ ક્લાસ ફેમિલીને ટાર્ગેટ કરીને આપણે ટાટા નેનો એને માર્કેટની અંદર લોન્ચ કરી છે. તો એ નિશ્ચિત ગ્રાહક વર્ગ છે કે તમારે કોને એ પ્રોડક્ટ જે છે એ સર્વિસ છે તમારે એને આપવાની છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ કે હીરો હોન્ડા પ્લેઝર. તો હીરો હોન્ડા પ્લેઝર છે એ પણ પર્ટિક્યુલર ફિમેલ્સ અને એ પણ જે ટીનેજર્સ અથવા તો જે કોલેજની યુવતીઓ છે એમના માટે ટાર્ગેટ કરીને અને એ પ્રોડક્ટ જે છે એ બનાવવામાં આવી છે. તો એ છે નિશ્ચિત ગ્રાહક વર્ગ. આ અત્યારે આપણે જે બજાર માંગની જે ડેફિનેશન છે એના અલગ અલગ આપણે ભાગ જોઈ રહ્યા છે ડેફિનેશનના. એની અંદર નિશ્ચિત ગ્રાહક વર્ગ છે, એના પછી આપણે જોઈએ છીએ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર. કોઈ બી કંપની જે છે એનો પોતાનો એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર હોય છે, એને આપણે ટેરિટરી કહીશું. એ જે કંપની હોય છે એને ખબર હોય છે કે મારે અમારી જે પ્રોડક્ટ છે, મારી સર્વિસીસ છે એ મારે કઈ પર્ટિક્યુલર ટેરિટરી, કયા મારે જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝની અંદર મારે એને આપવાની છે. તો તે એ કોઈ સિટી પણ હોઈ શકે છે, કોઈ પર્ટિક્યુલર રાજ્ય પણ હોઈ શકે છે અને કોઈ પણ દેશ પણ હોઈ શકે છે. તો એ પર્ટિક્યુલર દેશની અંદર કાં તો રાજ્યની અંદર એ જ તમને એ પ્રોડક્ટ અવેલેબલ હશે. જો એરિયા બદલાશે તો એના ફીચર્સ છે, એની જે સાઇઝ છે, શેપ છે, એની અંદર પણ બદલાવ આવશે. કારણ કે ગ્રાહકના જે એમની જે ટ્રેન્ડ છે, એમની જે પેશન છે અરે ફેશન છે, પસંદગી છે, એ અલગ અલગ હોય છે રાજ્ય રાજ્યમાં અને કન્ટ્રી ટુ કન્ટ્રી. એટલે જે કંપની હોય છે એ પર્ટિક્યુલર ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને એને જે બજાર માંગ છે એને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ છે એ બનાવતી હોય છે. એના પછી આપણે જોઈએ છે નિશ્ચિત સમયગાળો. ડિમાન્ડ અથવા તો બજાર માંગ, માર્કેટ ડિમાન્ડ અથવા તો બજાર માંગને ધ્યાનમાં રાખતી વખતે કંપની કોઈ નિશ્ચિત સમયગાળો પણ ધ્યાનમાં રાખે છે. કારણ કે કંપનીને ખબર હોય છે કે કોઈ પર્ટિક્યુલર સમયગાળામાં, કોઈ ચોક્કસ સમયગાળામાં એની ડિમાન્ડ જે હોય છે એ વધુ અથવા તો ઓછી હોય છે. તો નિશ્ચિત સમયગાળો એટલા માટે નક્કી કરવામાં આવે છે કે જે કંપની હોય છે એની જે સિઝન હોય છે, એની જે ઋતુ હોય છે એ ઋતુની અંદર એને ટોટલી બધા જ જે આવક હોય છે, નફો હોય છે એ મેળવી લેવાનો હોય છે. દાખલા તરીકે કોઈ કંપની છે જે રેઇનકોટ બનાવે છે કાં તો પછી અમ્બ્રેલા બનાવે છે, તો એ જે પર્ટિક્યુલર પ્રોડક્શન જે છે એ ભલે બારે માસ થતું હોય પરંતુ એનું જે સેલિંગ છે, એનું જે પર્ટિક્યુલર સેલિંગ છે એ ફક્ત ને ફક્ત ચોમાસા દરમિયાન જ એનું સેલિંગ જે છે એ થઈ શકશે. એની ડિમાન્ડ જે છે એ ફક્ત ને ફક્ત ચોમાસા દરમિયાન જ વધશે. તો આપણે એને નિશ્ચિત સમયગાળો કહીશું. પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈ શકીએ કે ક્રેકર્સ છે, એટલે કે ફટાકડા છે. તો ફટાકડાની પણ ઋતુ હોય છે, એ દિવાળી પર એની માંગ જે છે એ ખૂબ જ વધી જતી હોય છે. એનું જે પ્રોડક્શન છે, ઉત્પાદન જે છે એ તો બારે માસ હોય છે. તો એ નિશ્ચિત સમયગાળો છે, તમારી જે ડિમાન્ડ જે છે એ કોઈ નિશ્ચિત સમયગાળા દરમિયાન વધતી હોય છે કાં તો ઘટતી હોય છે. હવે આપણે ચોક્કસ માર્કેટિંગ પર્યાવરણ વિશે જાણીશું. તો ચોક્કસ માર્કેટિંગ પર્યાવરણનો મતલબ થાય છે બિઝનેસ માર્કેટિંગ એન્વાયરમેન્ટ. માર્કેટિંગ એન્વાયરમેન્ટ જે છે એ તમારા પર્ટિક્યુલર જે રાજ્ય છે કાં તો પછી દેશ છે એની અંદર અવેલેબલ હોવું જરૂરી છે. માર્કેટિંગ પર્યાવરણની અંદર માર્કેટિંગ ફેસિલિટીઝ અવેલેબલ હોવી જોઈએ, માર્કેટની અવેલેબિલિટી હોવી જોઈએ. તમારી પાસે પ્રોડક્ટ છે, તમારી પાસે સર્વિસ છે, પરંતુ માર્કેટિંગ એક્ટિવિટીઝની અવેલેબિલિટી નથી તો એને ચોક્કસ માર્કેટિંગ પર્યાવરણ ન કહી શકાય. ઉદાહરણ તરીકે જે APMC છે, એગ્રીકલ્ચર પ્રોડક્શન માર્કેટિંગ કમિટી, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, તો એક પ્લેટફોર્મ છે ખેડૂતો માટે કે જ્યાં પોતાની જે વસ્તુઓ છે એ ત્યાં તે આપી શકે છે અને પોતાને જે ભાવ હોય છે એ લઈ શકે છે. તો એ ચોક્કસ માર્કેટિંગ પર્યાવરણ છે, કારણ કે એમને ત્યાં એક માર્કેટ મળી રહ્યું છે, એક માળખું, સુવિધાપૂર્વક માળખું એક મળી રહ્યું છે, તો એને આપણે ચોક્કસ માર્કેટિંગ પર્યાવરણ કહી શકીશું. હવે નિર્ધારિત માર્કેટિંગ પ્રોગ્રામ અથવા તો માર્કેટિંગ કાર્યક્રમ. તો આની અંદર કંપનીની સ્ટ્રેટેજી એટલે કે એક્શન પ્લાન, રણનીતિ કાં તો વ્યૂહરચના જે છે એનો સમાવેશ થાય છે. સ્ટ્રેટેજીનો મતલબ થાય છે ગેમ પ્લાન અથવા તો એક્શન પ્લાન. કંપનીએ પોતાની સેવાઓ અને પોતાની જે વસ્તુઓ છે એ વેચવા માટે જે સ્ટ્રેટેજી નક્કી કરી છે, જે માર્કેટિંગ પ્લાન, જે ગેમ પ્લાન નક્કી કર્યો છે એને આપણે માર્કેટિંગ પ્રોગ્રામની અંદર ઇન્ક્લુડ કરીશું. સ્ટ્રેટેજી પ્લાન અને એક્શન પ્લાન કાં તો પછી વ્યૂહરચનાનું આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે સંતૂર સાબુ છે એનું લઈ શકીએ છીએ. સંતૂર સાબુ જે છે એ હંમેશા જે વર્કિંગ લેડી છે જે કામ કરે છે, જે જોબ કરે છે અને જેને બેબી છે અથવા તો જેને બાળક છે એવી લેડીને ટાર્ગેટ કરી અને સંતૂર સોપ છે એ બનાવવામાં આવ્યો છે. તો એની સ્ટ્રેટેજી છે એ કોઈ યુવતી માટે કાં તો કોઈ છોકરીઓ માટે એ સાબુ જે છે નથી બનાવવામાં આવ્યો, એ પર્ટિક્યુલર વર્કિંગ લેડી છે એને ટાર્ગેટ કરી અને સંતૂર સાબુ એ બનાવવામાં આવ્યો છે. તો એને આપણે સ્ટ્રેટેજી કહી શકીશું અને નિર્ધારિત માર્કેટિંગ કાર્યક્રમ કહી શકીશું.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે બજાર માંગ છે એની જે વ્યાખ્યા છે એને અલગ અલગ જે શબ્દો છે એની અંદર વહેંચીને અને આ એની ડેફિનેશન હતી. હવે આપણે જોઈશું બજાર માંગને અસર કરતા પરિબળો. બજાર માંગ આપણે જોઈ, બજાર માંગ એટલે બજારની અંદર ટોટલ જે માંગ હોય છે, જે ગ્રાહકો હોય છે એની જે માંગ હોય છે એ કઈ રીતે માંગ જે છે એ રાખે છે, અને માંગ જે છે બજાર માંગને કયા અસર કયા પરિબળો અસર કરે છે. માંગ જે છે એ કોઈપણ માંગ કોઈપણ સેવા કે કોઈપણ પ્રોડક્ટ વિશે જે માંગ હશે એ માંગને કયા પરિબળો અસર કરશે તેના વિશે આપણે જોઈશું. પહેલું છે આર્થિક પરિવર્તન. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની અંદર મુખ્યત્વે પહેલાં ચાર ધર્મ હતા, કાં તો ચાર હેતુ હતા. આપણો જે સમાજ છે એ મેઇન ચાર હેતુ ઉપર રહેલો છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનો મતલબ થાય છે કે તમે જે ધાર્મિક છો, તમારો જે ધર્મ છે એનું તમારે પાલન કરવું. અર્થનો મતલબ થાય છે પૈસા કમાવા. પછી કામ એટલે કે તમારું લગ્ન જીવન, અને પછી મોક્ષ એટલે કે તમારા મૃત્યુ પછી તમારો જે મોક્ષ થાય છે, અથવા તો તમે જે તમારી પાસે નથી એને પણ તમે મેળવી લો છો તો મોક્ષ છો. તો આ જે ચાર આપણા હેતુઓ હતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, એમાં જે બીજો જે આપણો હેતુ હતો એ અર્થ હતો. અર્થનો મતલબ થાય છે કમાવું. તો આમાં આર્થિક પરિવર્તનનો મતલબ થાય છે કે જે માણસ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. આર્થિક પ્રવૃત્તિનો મતલબ થાય છે કે કોઈપણ કામના બદલામાં તમને જે વળતર મળે છે, પૈસાના રૂપમાં તમને જે વળતર મળે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. કોઈ બી વ્યક્તિ છે કોઈપણ કામ કરતો હશે તો એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એ આર્થિક પ્રવૃત્તિ સાથે એ જોડાયેલો હશે. હવે આપણે જોઈશું કે આર્થિક પરિવર્તન છે એ બજાર માંગને કેવી રીતે અસર કરે છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે દરેક વ્યક્તિ પાસે કામ છે, દરેક વ્યક્તિ કંઈકનું કંઈક કામ કરતો હોય છે, અને વ્યક્તિ ભારત અને ગુજરાતની કે આપણા ઓવરઓલ જે ઇન્કમ છે, આપણી જે સરેરાશ માથાની આવક છે એ પણ ભારતની અને ગુજરાતની વધી છે. તો દરેક વ્યક્તિની આવક વધતાની સાથે એની જે આર્થિક પરિસ્થિતિ છે એની અંદર પરિવર્તન આવ્યું છે. એનો મતલબ એ છે કે તેની ખરીદ શક્તિ વધી છે. જે વ્યક્તિ કાલે સાયકલ લઈને કાલે સ્કૂલે કોલેજે કાં તો પછી નોકરી ઉપર જતો હતો, એ જ વ્યક્તિ આજે સ્કૂટર કે